વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના અનેક કાર્યક્રમો અને તેમાંનો જે કાર્યક્રમ છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જે વિશ્વ ઉમિયા ધામ બનાવવામાં આવી રહ્યું છે તેનું ભૂમિપૂજન, ત્યાંથી જ અમારા સંવાદદાતા સચિન પાટીલ આપણી સાથે ત્યાં જોડાઈ ગયા છે. સચિન, વડાપ્રધાન આજે ત્યાં પહોંચવાના છે, ભૂમિપૂજન કરવાના છે, શું તસવીરો ત્યાંથી કઈ રહી છે અત્યારે? મહાભૂમિ પૂજન છે વિધિ આજે, અને આજે મહાભૂમિ પૂજન છે એ ઉમિયા માતાનું જે ધામ બનવાનું છે, ધામ માટેનું છે. અને આ જે ઉમિયા ધામ છે, ઉમિયા ધામ મારી પાછળ બરાબર પાછળ આપ જોશો તો ઉમિયા માતાની જે વિશાળ મૂર્તિ છે, 41 ફૂટ ઊંચી આ મૂર્તિ છે, અને સાથે જે ત્રિશુલ છે એ ત્રિશુલ 51 ફૂટનું છે. અને આ જે ત્રિશુલ છે, ત્રિશુલ સાથે ઉમિયા માતાનું જે રૂપ છે એ રૂપ ખૂબ શોભાયમાન છે. અને જે અહીંયા ભક્તો છે કે જે પાટીદાર સમાજના જે લોકો છે એમની સાથે પણ જો વાત કરીશું તો મૂર્તિ જોઈને સૌથી પહેલી પ્રતિક્રિયા તમારા મનમાં શું આવે? આ મૂર્તિ આમ ખરેખર જોવા જઈએ તો બહુ જીવતું અને જાગતું ઉદાહરણ છે. આ ઉમિયા માતાના પાવન પર્વની અંદર આ અમારો આખો સમાજ આ ઉમિયા માતાની સાથે સંકળાયેલો છે. અને અમારી આ કુળદેવી ખરેખર આમ જોવા જઈએ તો ઉમિયા માતા એ અમારું આખું જે કુળને જે ઉજાગર કર્યું છે એનું મહત્વનું અને એ ખૂબ જ પાસાનું ઉદાહરણ છે. અહીંયા આપ જો વિધિ તો જે છે એ આ ઉમિયા માતાની મૂર્તિ, અને આ જે આપ લાઈન બંધ એક ટીશર્ટમાં જોઈ શકો છો આપ, એ લાઈન બંધ જે સ્વયંસેવકો છે, સ્વયંસેવકો અહીંયા ઊભા છે. અને આ જે ટીશર્ટ છે, ટીશર્ટની પાછળ બરાબર આપ જોશો તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અને આ જે સ્વયંસેવકો છે લગભગ 20,000 સ્વયંસેવકો છે જે આ આખું અહીંયાનું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે. પોલીસ અધિકારીઓથી માંડીને જે સુરક્ષા એજન્સીઓ છે બધા જ અત્યારે અહીંયા નજર રાખીને બેઠા છે કેવી રીતના સ્વયંસેવકો કામ કરશે, કેવી રીતે આખી જે મેનેજમેન્ટ છે મેનેજમેન્ટ ગોઠવવામાં આવ્યું. આનું મેનેજમેન્ટ બહુ જોરદાર ગોઠવવામાં આવ્યું છે અને આ ઇતિહાસમાં એક નામ બનશે કે ભાઈ આ પાટીદારનું આવું મેનેજમેન્ટ હોય એમ. અને જે 18,000 સ્વયંસેવકો તમે 20,000 વાત કરી તો એમાં જે આ રેડ કલરમાં છે તે મારી આખી 250 માણસની ટીમ છે, અને એના માટે હું અહીંયા સેવા માટે આવ્યો છું. આવી અલગ અલગ પ્રકારની અલગ અલગ ટીશર્ટમાં જેને જે ભાવે તે સેવાઓમાં બધા, કોઈ રસોડામાં છે, કોઈ મંડપમાં છે, કોઈ હવનમાં છે, આવી રીતે બધી અલગ અલગ, કોઈ પાર્કિંગમાં છે. ધારાસભ્યો પણ અમુક પાર્કિંગની વ્યવસ્થા સંભાળેલી છે જે મેં સંભાળી છે એવી રીતે. તો વાત અહીંયા એ છે કે વાત જ્યારે ઉમિયા ધામની હોય, મા જગત જનનીની હોય, ત્યારે કોણ ધારાસભ્ય અને કોણ નેતા, કોણ મોટા વ્યક્તિ, બધા જ જે છે બધા જ અત્યારે સેવા કાર્યમાં લાગેલા છે. મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે વિધિ કે આ જે ઉમિયા ધામ અહીંયા બનવા જઈ રહ્યું છે, ઉમિયા ધામની કેટલીક ખાસિયતો છે, ધાર્મિક તો છે જ સાથે સાથે સામાજિક જે કાર્યો છે કાર્યોને લઈને પણ આ ખૂબ જાણીતું બનશે. આ ધામ લગભગ 10 વર્ષ જેટલો સમય લાગશે આખા કેમ્પસને કે આખા જે ઉમિયા ધામને બનવા માટે. પરંતુ જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એમાં યુપીએસસી છે, જીપીએસસીના જે સ્ટુડન્ટ્સ છે એમના માટે એક ક્લાસીસની વ્યવસ્થા હોય કે પછી સાથે જ એમના એમના જે કરિયર લક્ષી જે બાબતો હોય એને લઈને, સ્ટાર્ટઅપની બાબત હોય તો એને લઈને પુશઅપ માટેની એક અલગ યોજના છે, એનઆરઆઈ ભવન છે, પ્રી ઓપરેટિવ પોસ્ટ ઓપરેટિવ જે પેશન્ટ છે એમના માટેની રહેવાની વ્યવસ્થા છે. આ બધી જ બાબતોની સાથે આ ઉમિયા ધામ બનવા જઈ રહ્યું છે. અને આ ઉમિયા ધામ જે છે એ લગભગ 1,000 કરોડના ખર્ચે બનશે, ખૂબ વિશાળ કાય જગ્યામાં પથરાયેલું હશે આ ઉમિયા ધામ. અને એનું ભૂમિપૂજન અહીંયા કહેવાય છે મહાભૂમિ પૂજન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જામનગરના કાર્યક્રમ બાદ અહીંયા હાજરી આપશે. બિલકુલ સચિન, આભાર આ તમામ જાણકારી બદલ. તો જે પ્રકારે મારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે કે 20,000થી વધુ સ્વયંસેવકો જે કાર્યક્રમ માટે અત્યારે ઉત્સાહિત છે, ત્યાં આજે જામનગરના કાર્યક્રમ બાદ વડાપ્રધાન પહોંચવાના છે અને ઉમિયા ધામના મહાભૂમિ પૂજનમાં તેઓ જોડાશે.